ઉનાળો આ નબીરાઓ લોકોની જિંદગી કેટલી હદે સસ્તી સમજી લે છે એ આપણે સૌ કોઈએ થોડા દિવસ પહેલા જોયું છે। તથ્ય પટેલ જીતો જાગતો ઉદાહરણ છે, વાતનો પૂર્વાર્થ સાબિત કરે છે અને હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે તથ્ય પટેલ 142ની સ્પીડ પર જ્યારે તેને 9 લોકોને કચડ્યા ત્યારે તેની ગાડી 142ની સ્પીડ પર હતી। ત્યારે હવે તથ્ય પટેલને લઈને રોજ જે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને આ ખુલાસો જે છે એ તમે સાંભળીને ચોકી જશો, કારણ કે આમાં તો તંત્રની લાપરવાહી પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ। શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલને પૂછપરછ બાદ હાલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। કસ્ટડી બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક બાબતોનો ખુલાસો પણ કર્યો, જેમાં તથ્ય પટેલ ઓવર સ્પીડમાં કાર ચલાવવાનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે અને તેણે પાછલા મહિને જ ઓવર સ્પીડના નિયમને 25 વખત તોડ્યો હતો। તથ્ય પટેલના અકસ્માત કેસની તપાસમાં પોલીસે સીસીટીવી ખંગાળતા અનેક બાબતો સામે આવી, જેમાં તથ્ય પટેલે પાછલા મહિને જ 25 વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યું છે તેવું જાણવા મળ્યું છે। જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને 100થી વધુ ઈ ચલાણ આપવાનું કહેતી ટ્રાફિક પોલીસે તથ્ય પટેલની થાર અને જેગુઆર કારને એક પણ ઈ ચલાણ નથી આપ્યું। બીજી તરફ તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે કારમાં સાથે બેઠેલા મિત્રો જ તાજના સાક્ષી બન્યા છે। 142ની સ્પીડે કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલ સાથે કારમાં સવાર 2 યુવકો અને 3 યુવતીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન આપ્યા છે। તથ્ય પટેલના મિત્રો જ તાજના સાક્ષી બનતા આ કેસ વધુ મજબૂત બન્યો છે। ઇસ્કોન બ્રિજની દુઃખદ ઘટનાનો આજે જે આરોપી છે તથ્ય પટેલ રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરી અહીં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે। આ તપાસના કામે અકસ્માત દ્રશ્યનું વિશ્લેષણ કરવામાં આવે છે, તપાસની એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસની ટીમ દ્વારા જે બનાવના સ્થળનું એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે અને પૃથ્થકરણ કરી તમામ ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા, વાહનની સ્પીડ, વાહનનો કાટમાળ અને અથડામણ સમયે સામેલ વાહનોની સ્થિતિનો આપણે તપાસ કરેલ છે। બનાવના સમયે 17થી વધુ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ મળેલ છે, એના તપાસના કામે ઉપયોગ લેવામાં આવેલ છે। વાહનની સ્પીડ 141.27 રિપોર્ટમાં આવી ગઈ છે, એની સ્પીડ વધુ છે, ક્લિયર થઈ ગઈ છે। વાહનની જે લાઇટ છે, જે ગાડી વાપરવામાં હોય છે એ ગાડી ગાડી બી દિવસના જે પ્રકાશ હોય છે એ પ્રકાશ મુજબની એની લાઇટ હોય છે એ ક્લિયર થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે તથ્ય પટેલે અગાઉ પણ 31 ડિસેમ્બર 2022ના રોજ મોડી રાત્રે જેગવાર કાર લઈને જતા અકસ્માત સર્જ્યો હતો। તથ્ય શીલજ રોડ પર જેગવાર કારને થાંભલા પર ચઢાવી દીધી હતી। આ સાથે જ 2 અઠવાડિયા પહેલાં સિંધુ ભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો, જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। જ્યારે બીજી બાજુ એ પણ ખુલાસો થયો છે કે આરોપી તથ્ય પટેલે ગાંધીનગરમાં પણ અકસ્માત કરેલો છે। અકસ્માત કેસની તપાસ માટે એક ટીમ બનાવી દેવામાં આવી છે અને એફએસએલ દ્વારા તપાસ કરીને સ્પીડ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર બનાવમાં 17 લોકોને સાક્ષી બનાવાયા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।